कच्छी जनों आरोग्य ने सुखाकारी माटे जीके जनरल हॉस्पिटल मा सुविधाओं वधारवा बहुजन आर्मी द्वारा जारे भूख हड़ताल शुरू करवामां आवी त्यारे तेमने जुदी जुदी संस्थाओं द्वारा टेको आपवामां आवी रह्यो छे। समग्र कच्छ जिल्लामां कोरोनानी बीजी लहेरे काळो कहर वर्तव्यो हतो अने आ बीजी लहेरमां आरोग्यनी नबळी सुविधाने कारणे केटलाय लोको मृत्युने भेट्या हता तो केटलाय परिवारनो माळो विखेरायो हतो। तो कच्छ जिल्लामां आरोग्य क्षेत्रे विकास थाय अने कच्छीजनोने आरोग्य क्षेत्रे लगती तमामे तमाम सुविधाओ मळी रहे ते हेतुसर बहुजन आर्मी द्वारा कच्छ कलेक्टर कचेरी सामे भूख हड़ताल छेड़वामां आवी हती। अने तेमां खास करीने तेओनी एक मांग हती के भूज शहर मध्ये आवेली जीके जनरल हॉस्पिटल के जे गरीब अने मध्यम वर्गीय परिवार माटे देव समान साबित थई छे त्यारे आ हॉस्पिटल मां जेटली पण गंभीर बीमारी छे ते गंभीर बीमारीना निदान माटे निष्णात डॉक्टरनी निमणूक करवामां आवे तेवी अदाणी तंत्र समक्ष अनेक वखत रजूआतो करवामां आवी हती। तेम छतांय तेमना द्वारा कोई कार्यवाही करवामां न आवता बहुजन आर्मी द्वारा कच्छ कलेक्टर कचेरी सामे धरना योजवामां आव्या हता। त्यारे हवे आ धरनानो अंत आव्यो छे अने अदाणी संचालित जीके जनरल हॉस्पिटलना केटलाक अधिकारीओ तेमने पारणा करावा माटे पहोंची गया हता अने तेमने एवी बाहेधरी आपवामां आवी हती के तात्कालिकपणे जीके जनरल હોસ્પિટલમાં આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે। તેમના જણાવ્યા અનુસાર જીકે જનરલ હોસ્પિટલમાં ગંભીર બીમારીને લઈને તેઓ પણ સતત કાર્યરત રહેતા હોય છે અને નિષ્ણાત ડોક્ટર તેઓને મળી રહે તે દિશામાં તેઓ સતત પ્રયત્નશીલ રહે છે, પણ ક્યાંક ને ક્યાંક હજી કચ્છ જિલ્લાના જેટલા પણ પછાત વિસ્તારના લોકો છે તેઓ પોતાનું ભવિષ્ય જીકે જનરલ હોસ્પિટલમાં જોઈ શકતા નથી અને તેને કારણે તેઓ અહીં ફરજ બજાવવા માટે આવવાની ના પાડતા હોય છે। આવો આ અંગે વધારે સાંભળીએ જીકે જનરલ હોસ્પિટલના અધિકારીઓ તેમજ બહુજન આર્મીના કાર્યકર્તાઓને। એટલે રતનભાઈ જે માંગો રાખી તેમાં અદાણી તરફથી અમે શક્ય એટલી બધા જ મુદ્દાઓને કવર કરી અને એને આવરી લેવા આવે છે। એમની મેઇન પાગડીમાં સુપર સ્પેશિયાલિસ્ટ જે અત્યારે આપણી પાસે સામાન્ય રીતે જોવા જઈએ ને બલતા છે। અમારી પહેલે પણ અમે ન્યુરોસર્જન તરીકે ભાવિન પટેલ રાખ્યા હતા તો એ પણ ચાલ્યા ગયા, છતાં પણ અમારા પ્રયત્નો બધી કોલેજોમાં ચાલુ જ છે કે ત્યાંથી સુપર સ્પેશિયાલિસ્ટ જે આવે એમને અહીંયા મોકલાવે, પણ એક આપણો દુર્ગમ વિસ્તાર કચ્છનો અને પોતાના ભવિષ્યને જોઈને આવા તૈયાર થતા નથી, પણ છતાં અમારા પ્રયત્નો એના માટે પૂરેપૂરા ચાલુ જ છે કે ભરતી થઈ જાય। અને બીજો જે એપીએલમાં જે અમે છે નોમિનલ ચાર્જ દઈએ છીએ એ પણ બતાવ્યું છે અને બાકી જે એમઓયુ પ્રમાણે અત્યારે બીપીએસ પેન્શનર ગવર્મેન્ટ કર્મચારી કેદીઓ એ બધાને અત્યારે આજની તારીખમાં પણ અમે બધું ફ્રી કરી આ ખાસ કરીને તે ન્યુરોસર્જન અને ન્યુરોફિઝિશિયન અને કાર્ડિયોલોજિસ્ટ એ બેની અત્યારે કામ। બસ આજના દિવસમાં જે પણ નવ મુદ્દાઓને લઈને ચાલ્યા હતા એનામાંથી લગભગ બધા મુદ્દાઓને આવરી લીધું છે। આજે ભારતીય દિવસ છે ભૂખ હડતાલને અને કચ્છ કલેક્ટર સાહેબની મુલાકાત કરી અને આ બધું વાઇન્ડઅપ કર્યું છે। વાઇન્ડઅપ એટલે કે જે મુદ્દાઓ હતા એને આવરી લીધું છે। એક મુદ્દો છે એપીએલમાં ફ્રી કરવાનો, એની લડત હજી ચાલુ રહેશે। અડાણીએ એમ કહે છે કે આ સરકાર ઉપર છે તો અમે સરકાર સામે લડશું, કારણ કે આજે ભારતીય દિવસમાં પાસર સંગઠન અને પાસર સમાજના લેટર પેડો આવ્યા છે એટલે મારી પણ હિંમત વધી છે અને ક્યાંક હદે કચ્છની જનતા જાગૃત થઈ છે આ મુદ્દા ઉપર દરેક સમાજમાં। તો જો કચ્છની જનતા જાગૃત થઈ છે તો મને લાગે છે કે આ સરકાર સામે લડવાની અને પોતાના હક અધિકારો છીનવાની કે લેવાની તેવાળા જનતા પાસે છે। બીજું કે ત્યાં આગળ બે ચાર અલગ અલગ વિભાગોના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો જ નહોતા એવી રીતે અમે માંગણી કરી છે, તો વખતે ખાતરી આપી છે કે વહેલી તકે અમે જે ડોક્ટરો ન્યુરોસર્જન કાર્ડિયોલોજિસ્ટ નથી એ કાર્ડિયોલોજિસ્ટ ન્યુરોસર્જનને અમે અહીંયા કને જીકે જનરલ હોસ્પિટલમાં રાખશું। જો બે મહિનાની અંદર ડોક્ટરોની સગવડ પૂરેપૂરી કરવામાં ના આવી તો પાછો આ આંદોલન ઉગ્ર થશે અને હવે આથી વધારે થશે, કારણ કે કચ્છની જનતાએ મારા ઉપર વિશ્વાસ રાખ્યો છે, મારા સંગઠનો ઉપર વિશ્વાસ રાખ્યો છે અને હવે ભૂખ હડતાલ ઉપર નહીં બેસીએ, અડાણી પોર્ટનું ગેટ બંધ કરવા માટે તૈયાર બેઠા છીએ। કારણ કે અડાણીએ કચ્છને વેચાતું લઈ લીધું હોય, પોતાની જાગીર સમજી બેઠું હોય એવું સમજી છે, ક્યાંક ને ક્યાંક કચ્છ વહીવટીતંત્ર પણ અડાણી સામે મીઠી નજર રાખીને ચાલતું હોય એવું લાગી રહ્યું છે। તો આ લડાઈ શરૂઆત છે, વિવિધ મુદ્દાઓ ઉપર કચ્છની જનતા માટે લડાઈ ચાલુ રહેશે અને લડાઈ લડશું ચોક્કસ। લખનભાઈ ધોવા દ્વારા આજે તે જ દિવસ સુધી જે ભૂખ હડતાળ આદરવામાં આવી હતી એ એના માટે કે કચ્છમાં એકમાત્ર જે સરકારી હોસ્પિટલ હતી એ પણ
सरकारे अदाणी फाउंडेशन ने आपी है। एना पछी जे आरोग्यनी जे आरोग्य कथड़ू है एना माटे लखन भाई जे आज 13 दिवस सुधी भूख हड़ताल पर बैठा था छे 13 दिवस अंत आज वहीवटतंत्र अदाणी फाउंडेशन द्वारा जे हॉस्पिटल चलावे एना द्वारा एक खातरी पण आपवामां आवी छे के तमारी जेटली मांगो छे एटली अमे पूरा पूरा प्रयत्न करशुं के अमारी मांगो पूरी थाय। पण तेम छतां अमे अदाणी फाउंडेशन ने अने आ राज्यनी सरकार ने अने जिला वहीवटी तंत्र ने पण अमे नम्र विनंती साथे एक विनंती साथे कहेवा मांगीए छीए के एमनी जे मांगो छे ए तात्कालिक 2 महीनाना समयगाळामां पूर्ण करवामां आवे। जे न्यूरोसर्जन छे ए डॉक्टर एना माटे नथी होतो एना माटे लगभग कच्छनी जनता ने जनताना जे पण पेशेंट होय छे एने लगभग राजकोट थी अमदावाद सुधी लांबू थवू पड़े छे ए लांबू न थवू पड़े एना माटे ए डॉक्टरनी व्यवस्था करवामां आवे। अने जे चार्जिस छे ए चार्जिस पण जे एमनी मांगणी छे ए प्रमाणे चार्जिस पण पूरा करवामां आवे। तेम छतां जो अदाणी फाउंडेशन के आ जिलानुं वहीवटतंत्र पूर्ण करवामां नहीं आवे तो लखनभाईए जे 13 दिवस आंदोलन कर्युं भूख हड़ताल पर बैठा छे अमने पण राष्ट्रीय दलित अधिकार मंच होय के समस्त कच्छनी जनता अमने फरी पाछो एमनी साथे न जोड़वुं पड़े अने जिला वहीवटतंत्र होय के अदाणी फाउंडेशन के अदाणीनी हॉस्पिटल होय के अदाणीनो जे गेट छे कारण के आजे लगभग लाखों ने करोड़ों रुपयानी जमीनों कच्छनी अदाणी फाउंडेशन ने अदाणी कंपनी ने आपवामां आवी छे तेम छतां ज्यारे आरोग्यनी वात आवी छे तो ए लगभग झीरो जे एनी सेवाओ छे ए झीरो छे। तो अमे एने विनंती करीए छीए के तात्कालिक 2 महीनानी अंदर आ जे खूटती कड़ियों छे एने तात्कालिक पूर्ण करवामां आवे अन्यथा लखनભાઈની સાથે સમગ્ર કચ્છ અને અમે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ પણ આમની સાથે જોડાશું અને પછી આની તમામ જવાબદારી જિલ્લાની વહીવટી તંત્રની રહેશે અને રાજ્યની સરકારની રહેશે।